हेलो विद्यार्थी मित्रों, टेक्सेशन में आज आप मूड़ी नफाना चेप्टर में लेशू उदाहरण 14। जे आग लीधो ए टाइपनो सम है, एनोज प्रेक्टिस् सम कही शकाय। पण यूनिवर्सिटी एग्जाम में तमने चार पांच मिलकतो आपेली होय एवा सम पूछाता होय छे, एटले आपणे प्रेक्टिस् सम लईए छीए। नाणाकीय वर्ष 2019-20 माटे नियतिना मिलकतोना वेचाणने लगता नीचे आपेला व्यवहार परथी मूड़ी नफानी गणतरी दर्शावतुं पत्रक तैयार करो। वेचेल मिलकत आपेली छे, खरीदी तारीख आपी छे, वेचाण तारीख, खरीदीनी किंमत, वेचाणनी किंमत तेमज खरीदीना वर्षनो 2001-2002 वर्षनो सूचकांक आप्यो छे अने 1-4-2001 रोजनी वाजबी बजार किंमत जे मिलकतमां लागू पड़ती हशे ए मिलकत माटे आपेली छे। तमने पहले मिलकत आपेली छे शेर बजारमां नोंधायेला शेर। एक खरीद तारीख छे 15/1/98 અને ખરીદી કિંમત છે, અને એ બે ટાઈપના છે શેરબજારમાં નોંધાયેલા શેરો પણ બે ટાઈપના છે। એક આપણે 90,000 ખરીદ્યા છે, બંને ખરીદ્યા સેમ તારીખે છે 15/1/98, બંને 90,000 ખરીદ્યા છે, અને 15/1/98 છે એટલે 1-4-2001 વાજબી બજાર કિંમત આપણે ધ્યાનમાં લેશું બરાબર, અને એ વર્ષનો સૂચકાંક છે। પણ વેચાણ તારીખ બંનેની અલગ અલગ છે એટલે બંનેની વેચાણ કિંમતો પણ આપેલી છે। ત્યારબાદ છે શેરબજારમાં બિન નોંધાયેલા શેર 26/3/2011 રોજ આપણે ખરીદ્યા છે, 2011 ખરીદ્યા છે, ખરીદ કિંમત છે 1,200,000 અને એને વેચ્યા છે 23/7/2019 રોજ 2,94,150 વેચ્યા છે બરાબર, અને 2011 ખરીદી કરી છે એટલે 2011 વર્ષનો સૂચકાંક તમને આપેલો છે। ત્યારબાદ કીધું છે શેરબજારમાં બિન નોંધાયેલા ડિબેન્ચર 31/1/2012 રોજ ખરીદી કરી છે 2,13,000 અને વેચાણ કર્યું છે 30/12/2019 રોજ 3,90,000 અને તમને ખરીદીના વર્ષ 2012 સૂચકાંક આપેલો છે, 11/12 વર્ષનો સૂચકાંક આપેલો છે। ત્યારબાદ છે માન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ આપેલા છે, 18/2/2014 રોજ ખરીદ્યા છે, ખરીદ કિંમત છે 1,76,000 અને 1,76,000 એટલે બે ટોટલ ખરીદ્યા છે, અથવા તો બંને સાથે પણ ખરીદ્યા હોઈ શકે, બંનેની કુલ રકમથી ખરીદી થઈ હોઈ શકે, પણ વેચાણ બંને અલગ અલગ કિંમતે કર્યું છે એટલે બંને અલગ બતાવ્યા છે, બંને અલગ તારીખો વેચાણની આપેલી છે અને બંને અલગ કિંમતે વેચેલા છે, પણ વેચ્યા ખરીદી 2014 છે એટલે 2014 વર્ષનો સૂચકાંક તમને આપ્યો છે। અને છેલ્લે કીધું છે સોનું જે 29/6/1989 ખરીદ્યું છે અને ખરીદ્યું છે 25,000, પણ તમને ખબર છે 89 ખરીદ્યું એટલે આપણે 1-4-2001 વાજબી બજાર કિંમત જોઈએ એટલે તમને એ આપી દીધી છે 60,000, એટલે યાદ રાખવાનું એવું જરૂરી નથી કે 1-4-2001 જ વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેવી, એ બે પૈકી જે વધુ હોય ધ્યાનમાં લેવી। 1-4-2001 પહેલા કોઈ પણ મિલકત ખરીદી હોય તો એ ખરીદ કિંમત અને 1-4-2001 વાજબી બજાર કિંમત બે પૈકી જે વધુ હોય તે ધ્યાનમાં લેવા। અહીંયા ખરીદ કિંમત 25,000 છે અને વાજબી બજાર કિંમત 60,000 છે એટલે આપણે 1-4-2001 વાજબી બજાર કિંમત જ ધ્યાનમાં લેશું, અને એ વેચ્યું છે 28/3/2020 રોજ 5,82,900 સોનું વેચી દીધું છે। ત્યારબાદ તમને કીધું છે નાણાકીય વર્ષ 2019-20 સૂચકાંક 289 છે, 23/4/2019 રોજ નોંધાયેલા શેરો 12/12 ટ્રાન્સફર કર્યા છે તેથી એસટીટીને પાત્ર નથી, જે 23/4/2019 જે શેર ટ્રાન્સફર કર્યા છે વેચાણ તારીખમાં 23/4/2019 જે શેર ટ્રાન્સફર કર્યા છે એ એસટીટીને પાત્ર નથી, અને 15/3/2020 રોજ ઇક્વિટી ઓરિએન્ટેડ માન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ 12/12 ટ્રાન્સફર કર્યા છે એટલે એ પણ એસટીટીને પાત્ર નથી, બાકી બધા એસટીટીને પાત્ર છે। તો આપણે જાણીએ છીએ કે એસટીટીને પાત્ર હોય તો પણ એની કરમુક્તિનો લાભ કલમ 112A હેઠળ ક્યાં મળે છે, કુલ આવકની ગણતરી મૂડી નફો સહિત બાકીના ચાર શીર્ષકની ટોટલ અને ટોટલ પાંચે પાંચ શીર્ષકની કુલ આવકની ગણતરી વખતે તમને એનો લાભ મળતો હોય છે બરાબર। તો આપણે કેલ્ક્યુલેશન લઈ લઈએ, આ દાખલો આમ તમને બધી જ વિગતો આવડતી જ હશે, એક નવો ટોપિક આ દાખલાનો મહત્વનો ટોપિક શેર બજારમાં બિન નોંધાયેલા ડિબેન્ચર, એટલે કે ડિબેન્ચરમાં તમારે સુધારેલી પડતર ધ્યાનમાં ન લેવાય, આ દાખલાનો મહત્વનો અને તમારા માટે નવો ટોપિક અત્યાર સુધી જે આપણે કવર
न करे हो एवो टॉपिक एक ज छे। कयो? तो के बिन नोंधायेला डिबेन्चर्स छे जे 2012 मां खरीद्या छे एनी जनरली 2012 एटले अत्यारे 2019-20 ना वर्षमां लांबा गाळानी मूड़ी मिलकत होय तो आपणे पड़तर केवी लई सुधारेली पड़तर लेता होईए छीए। पण नियम एवो छे कि सरकारे बहार पाड़ेल बॉन्ड के डिबेन्चर होय ने तो एमां ज सूचकांकनो लाभ मळे। आमां डिबेन्चर के बॉन्ड जो सरकारे बहार न पाड्या होय ने तो एमां सूचकांकनो लाभ मळशे नहीं, एटले आपणे बाद करशुं। वेचाण उपजमांथी डायरेक्ट शुं बात करशुं, आपणे खरीद किंमत एटले के मूळ पड़तर ज बात करशुं, सुधारेली पड़तर बात करशुं नहीं। आ दाखलानो एक नवो टॉपिक करीए स्टार्ट, वन बाय वन लेता जाइए। पहले आप्यु छे तमने शेर बजार में नोंधायेला शेर, जनरली आपणे लांबा गाळानी छे के टूंका गाळानी साथे चेक करता जवानुं रहेशे। तमने एमां बे शेर आपेला, बे वखत वेचाण आपेलू छे, एटले पहेलू आपणे लई लईए अने बीजू कुल वेचाण उपज एक चोखी वेचाण उपज थशे, एटले डायरेक्ट हूँ वेचाण उपज शब्द ज लखूँ छूँ, कारण के आ दाखलामां फेरबदलीना खर्चानी कोई विगत छे नहीं। वेचाण किंमत आपेली छे पहेली वखत 10,74,700 रुपया, माइनस करशू सुधारेली पड़तर, आ वेचाण तारीख छे 15-4-2019 वाड़ा, बराबर। सुधारेली पड़तर तो आपणे 15-1-98 खरीद्या छे, एटले आपणे 1-4-2001 नी वाजबी बजार किंमत ध्यानमां लेशुं। 360,000 × 289/100 એટલે આપણને મળશે 10,40,400। બાદ કરી દઈએ 10,74,700 માંથી, એટલે આપણને મળશે 34,300 નફો, જે 12 કોલમમાં લખશું। કેવો નફો? લાંબા ગાળાનો મૂડી નફો। ને આ દાખલામાં ક્યાં રોકાણ કર્યું એ કાંઈ કીધું જ નથી, એટલે કરમુક્તિનો લાભ તમને કોઈ મિલકતમાં લેવાનો છે નહીં, એટલે ડાયરેક્ટ આપણે કરપાત્ર રકમ જ બારે મૂકતા જશું, બરાબર। બીજું છે તમારી પાસે, બીજા શેર છે એની વેચાણ ઉપર લખી નાખીએ। શેરબજારમાં નોંધાયેલા શેરમાં જ 2 વખત વેચાણ છે, બરાબર। બીજી વાર વેચ્યું છે એમાં ઉપજ છે 11,86,700, બાદ કરશું સુધારેલી પડતર, અને એ પણ આપણે ખરીદ્યા તો 15-1-2098 જ હતા આ બંને શેર, એટલે એમાં પણ આપણે 1-4-2001 વાજબી બજાર કિંમત ધ્યાનમાં લેશું, જે 360,000 છે ગુણ્યા 289/100, એટલે 360,000 × 289/100 એટલે આ જ જવાબ આવશે 10,40,400। બાદ કરી દઈએ 11,86,700 માંથી, બાદ કરીએ 10,40,400, એટલે આપણને મળશે 1,46,300, જે શું કહેવાશે લાંબા ગાળાનો મૂડી નફો। ત્યારબાદ બીજી મિલકત તરીકે તમને આપ્યું છે શેરબજારમાં બિન નોંધાયેલા શેરો, બિન નોંધાયેલ શેર હોય તો તમારી જનરલી લાંબા ગાળા અને ટૂંકા ગાળા માટેનો નિયમ અલગ છે। નોંધાયેલા શેર હોય તો 12 માસ આપણે ધારણ કરીને પછી સેલ કરીએ છીએ, તો એ 12 મહિનાથી ઓછા સમય માટે ધારણ કર્યા હોય અને વેચાણ કર્યું હોય તો ટૂંકા ગાળાનો મૂડી નફો, 12 માસથી વધુ સમય માટે આપણે ધારણ કર્યા હોય અને પછી વેચાણ કરીએ તો લાંબા ગાળાનો। જ્યારે બિન નોંધાયેલ શેરમાં આપણો નિયમ શું છે, 24 માસનો નિયમ, એટલે કે 2 વર્ષ આપણે રાખ્યા હોય ને 2 વર્ષથી ઓછા સમયગાળા માટે આપણે રાખ્યા હોય અને વેચાણ કર્યું હોય તો ટૂંકા ગાળાનો મૂડી નફો,
અને 2 વર્ષથી વધુ સમય માટે આપણે રાખ્યા હોય અને વેચ્યા હોય તો લાંબા ગાળાનો મૂડી નફો આવે. પણ અહીંયા જનરલી તારીખો અહીંયા 1998માં આ બંને ખરીદ્યા હતા એટલે લાંબા ગાળાનો મૂડી નફો આવે, અને બિન નોંધાયેલા શેર આપણે ખરીદ્યા છે 2011માં એટલે એ પણ લાંબા ગાળાના જ આવે. બરાબર, એમાં એક જ છે એટલે આપણે લખશું વેચાણ ઉપજ, વેચાણ ઉપજ આપી છે તમને 2,94,150. એમાંથી બાદ કરશું આપણે સુધારેલી પડતર. હમણાં જ આપણે વાત કરી કે લાંબા ગાળાની મિલકત છે તો લાંબા ગાળાની મિલકત હોય તો સુધારેલી પડતર આવે, ટૂંકા ગાળાની મૂડી મિલકત હોય તો અહીંયા મૂળ પડતર લેવાય. સુધારેલી પડતર બાદ કરીએ તો ખરીદી છે આપણે 1,200,000 ગુણ્યા 289 ભાગ્યા ખરીદ્યું છે આપણે 2011માં એટલે 2011ના વર્ષનો સૂચકાંક 167. 1,200,289 / 167 કરીએ એટલે આપણને મળશે 1,73,400. બાદ કરી દઈએ 2,94,150 એટલે આપણને મળશે 1,20,750. એ શું ગણાશે? લાંબા ગાળાનો મૂડી નફો. ત્યારબાદ આપણે આપેલા છે શેર બજારમાં બિન નોંધાયેલા ડિબેન્ચર. એની વેચાણ ઉપજ તમને આપેલી છે 3,90,000. પણ મેં તમને રકમ વાંચીને તરત જ કીધું કે આ દાખલાનો નવો ટોપિક એક જ છે. શું છે? સરકારે બહાર પાડેલ બોન્ડ કે ડિબેન્ચર હોય એમાં જ આપણે સૂચકાંકનો લાભ મળે. બાકી શેર બજારમાં નોંધાયેલા હોય કે બિન નોંધાયેલા ડિબેન્ચર હોય કોઈમાં ઇન્ડેક્સેશનનો એટલે કે સૂચકાંકનો લાભ મળશે નહીં. તો સૂચકાંકનો લાભ નહીં મળે તો આપણે શું બાદ કરવાનું છે? મૂળ પડતર જ એની બાદ કરવાની રહેશે. આ દાખલાનો મહત્વનો ટોપિક. ક્લિયર? મૂળ પડતર બાદ કરશું. ડિવેન્ચરની મૂળ પડતર તમને આપેલી છે 2,13,000. 3,90,000 આપણે 2,13,000 માઇનસ કરીએ એટલે આપણને મળશે 1,77,000 લાંબા ગાળાનો મૂડી નફો. 1,77,000. ત્યારબાદ આવી જઈએ એના પછીની મિલકત પર. માન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ. આનો નિયમ શું છે? મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ હોય કે યુટીઆઈના યુનિટ હોય તો એ 12 માસનો સમય લાગુ પડે નક્કી કરવા કે લાંબા ગાળાની મૂડી મિલકત છે કે ટૂંકા ગાળાની મૂડી મિલકત છે. પણ ઓલરેડી એટલે 12 મહિનાથી ઓછા સમય માટે હોય તો ટૂંકા ગાળાની, 12 મહિનાથી વધુ સમય માટે હોય તો લાંબા ગાળાની મૂડી મિલકત ગણાય. આપણે 2014માં ખરીદ્યા છે એટલે લાંબા ગાળાની મૂડી મિલકત છે. વેચાણ ઉપજ તમને એમાં પણ 2 છે એટલે આપણે માન્ય મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સમાં 2 વખત વેચ્યા છે. ખરીદ્યું સેમ તારીખે છે પણ વેચાણ અલગ અલગ છે એટલે આપણે કરીએ પહેલું 3,27,200. એમાંથી બાદ કરશું સુધારેલી પડતર. લાંબા ગાળાની મૂડી મિલકત છે કે ટૂંકા ગાળાની મૂડી મિલકત છે એ નક્કી કરવા માટે એવું હોય તો અહીંયા તારીખ લખવી, ખરીદી તારીખ, કારણ કે એના આધારે નક્કી થાય કે તમારે અહીંયા મૂળ પડતર બાદ કરવી કે સુધારેલી પડતર બાદ કરવી. આપણે સુધારેલી પડતર બાદ કરવી છે તો આપણે લખશું ખરીદ્યા તારીખ 1/18/2014 રોજ આપણે ખરીદ્યું છે 1,76,000 એટલે 1,76,000 ગુણ્યા 289 ભાગ્યા ખરીદીનો વર્ષ 2014ના વર્ષનો સૂચકાંક 220 એટલે તમે કરશો 1,76,000 ગુણ્યા 289 ભાગ્યા 220 કરશો એટલે તમને મળશે 2,31,200.
એ બાદ કરી દઈએ 327,200માંથી, એટલે આપણને મળશે 96,000 રૂપિયા મૂડી નફો. બીજી મિલકત, બીજા પ્રકારના, એટલે બીજા પ્રકારના નથી પણ આપણે શું કર્યું છે, ખરીદ્યા તો 1,76,000, 1,76,000 તમને બે વખત લખ્યું છે અને 18/2/2014 એક જ દિવસે ખરીદ્યા છે એટલે ભેગા જ ખરીદ્યા હશે, પણ વેચાણ અલગ અલગ તારીખે અને અલગ કિંમતે કરી હોઈ શકે. તો એની વેચાણ ઉપર બીજા વખતમાં વેચાણ કર્યું છે આપણે 333,200માં. એટલે ઘણી વાર એવું બને ને કે આપણે, આપણી પાસે તો 1,76,000 પ્લસ 1,76,000, એટલે કુલ આપણી પાસે યુનિટ આપણે એક જ દિવસે ખરીદ્યા હશે 352,000ના ટોટલ. પણ આપણે ઘણી વાર એક ભેગો ગ્રાહક ન મળે તો આપણે થોડાક એક વેચ્યા અને એ આ કિંમતે વેચ્યા, અને 1,76,000ના બીજા જ છે પણ એ આપણે કઈ કિંમતે વેચ્યા, 333,200માં વેચ્યા. સુધારેલી પડતર બાદ કરી દઈએ, એ પણ 1,76,000ના જ હતા. 1,76,000×289/220 એટલે આપણને આટલા જ મળશે, 231,200. બાદ કરી દઈએ વેચાણ ઉપજમાંથી 333,200 − 231,200 કરીએ એટલે આપણને મળશે 1,02,000 લાંબા ગાળાનો મૂડી નફો. ત્યારબાદ લાસ્ટ મિલકત તરીકે આપણને આપેલું છે સોનું. વેચાણ ઉપજ તમને આપેલી છે 582,900. એમાંથી આપણે બાદ કરશું સુધારેલી પડતર, કારણ કે આપણે સોનું ખરીદ્યું છે 89ની સાલમાં, બરાબર, એટલે લાંબા ગાળાની મૂડી મિલકત હોય તો સુધારેલી પડતર બાદ થાય. પણ 89માં ખરીદ્યું ત્યારે આપણે 1,04,2001ની વાજબી બજાર કિંમત એના કરતા વધુ છે એટલે એ ધ્યાનમાં લેશું. 60,000×289/100 એટલે આપણને મળશે 1,73,400. એ બાદ કરી દઈએ 582,900માંથી એટલે આપણને કરપાત્ર રકમ મળશે 409,500 રૂપિયા લાંબા ગાળાનો મૂડી નફો. બધી જ મિલકતો આવી ગઈ અને આ દાખલો એ રીતે સરળ હતો કે આપણે કોઈ કરમુક્તિનો લાભ કોઈ કલમ હેઠળ સ્પેશિયલ ક્યાંય રોકાણ આપેલું નહોતું એટલે તમારે એ કરવું પડ્યું નથી, અધરવાઇઝ એક નવો ટોપિક વધીને આવી શકે. બાકી એક જ નવો ટોપિક હતો કે સરકારે બહાર પાડેલા બોન્ડ કે ડિબેન્ચર હોય તો એમાં જ ઇન્ડેક્સેશન એટલે કે સૂચકાંકનો લાભ મળે, બાકી તમારે મૂળ પડતર જ બાદ થાય, ભલે લાંબા ગાળાની મૂડી મિલકત હોય તો પણ કઈ પડતર બાદ કરાય, મૂળ પડતર, એમાં સુધારેલી પડતર તમારે ગણવાની નથી. એ નોટ ખાસ તમે જ્યાં બુક જ્યાં આસામ ગણો છો ત્યાં ઉપર લખી દેવી એટલે તમે રિફર કરતા હો ત્યારે તરત જ ધ્યાન જાય. આપણે બધા જ કરપાત્ર મૂડી નફા 12ની કોલમમાં લખ્યા છે, એનું ટોટલ કરી દઈએ. 34,300 + 1,46,300 પ્લસ 21,750 પ્લસ 1,77,000 પ્લસ 96,000 પ્લસ 1,02,000 અને લાસ્ટમાં 409,500 એટલે આપણે કુલ કરપાત્ર મૂડી નફો મળે છે 10,85,850 કુલ કરપાત્ર મૂડી નફો. ક્લિયર? 10,85,850 તમારો કુલ કરપાત્ર મૂડી નફો. આ સાથે પ્રેક્ટિસ સમ અત્યારે પૂરા કરીએ છીએ, બીજા એક્સ્ટ્રા પ્રેક્ટિસ સમ તમે કરજો, કોઈ ડાઉટ હોય તો પૂછી લેશો. આના પછીના લેક્ચર્સમાં આપણે લેશું કલમ G, GA અને GB. થિયરી પર્પઝ માટે જ પૂછાતી હોય છે ક્યારેક, એના દાખલા હોતા નથી
અને પછી લેશું મૂડી નુકસાન માંડી વાળવું અને આગળ ખેંચી જવાનો નિયમ છે એ. ક્લિયર? થેન્ક યુ.